બોટાદ જિલ્લામાં વધતા જતા ચોરી લૂંટફાટના કેસોને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સાવધાન બોટાદ ઝુંબેશ હાથ ધરવામાં આવી। બોટાદ જિલ્લા છેલ્લા કેટલાક સમયથી લૂંટફાટ, ચોરી, ધરફોડ, ચોરી જેવા વધતા ગુનાઓને અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શહેરની જાહેર જનતાને જાહેર જગ્યાએ જઈ ચેતવણી રૂપે સંદેશ આપવામાં આવ્યા। તેમાં જણાવવામાં આવ્યું છે કે સુમસાન રસ્તા પરથી પસાર થતી વખતે આપના દાગીના, આપના પર્સ અથવા કોઈ સુરક્ષિત જગ્યામાં રાખો। ઘરની બહાર જતા પહેલાં આપની તિજોરી, કબાટ અને ઘરના લોકની યોગ્યતા પ્રમાણે ચકાસણી કરો। રોકડ રકમ, ઘરેણા, બેંક લોપ માં જ રાખો। ચોરીઓ, ઘરફોડ, ચોરી, લૂંટફાટ માટેથી બચવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારબાદ બોટાદ પોલીસ દ્વારા શહેરના સોની બજાર, પાળિયાદ રોડ, એસટી ડેપો જેવી જાહેર જગ્યાએ સ્થળ પર જઈ લોકોને નિયમોને ધ્યાનમાં રાખે તે માટે બોટાદ પોલીસ દ્વારા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ લોકોને એકત્રિત કરી વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા। વિશેષમાં બોટાદ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્યાંય મફતમાં કશું મળતું નથી કે સસ્તું હોતું નથી। આવી લોભામણી બાબતો હંમેશા મુશ્કેલીમાં મૂકનાર હોય છે। આવી કોઈ યોજના કે વ્યક્તિઓથી દૂર રહી, આવા લે ભાગુ લોકોથી દૂર રહી આપણી જાતને સુરક્ષિત બનાવો। સોનાના જે દાગીના જ્વેલર્સ હોય છે એ આંગડિયા આવી બધી જગ્યાએ કે જ્યાં સોના ચાંદીના અથવા પૈસાના જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ત્યાંથી ઘણા લોકો છેતરીને અથવા ભોળવીને, નજર ચૂકવીને, તો જે લોકો ટ્રાન્ઝેક્શન કરવા જઈ રહ્યા છે એ પોતાની કાળજી રાખે, પોતાની સાથે કોઈ બીજી વ્યક્તિને, અંગત વ્યક્તિને પણ લઈ જાય, કોઈ માણસોને એ માહિતી ન આપે પોતે કયા રૂટ ઉપરથી જાય છે। આ પ્રકારની એક અવેરનેસ કરવા માટે અને આવી જે ચોરી લૂંટફાટના જે બનાવો છે અથવા કોઈની નજર ચૂકવીને જે બેંકમાંથી પૈસા લઈ જતા હોય છે એ બનતા અટકાવવા માટેની આ એક ઝુંબેશના ભાગરૂપે અત્યારે આ સમગ્ર જિલ્લામાં આ અમારો સાવધાન બોટાદ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ અગાઉ છેલ્લા 1.5 વર્ષથી NSSના વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં જે કેમ્પ કરે છે એમની સાથે પણ એમનું ટાઈઅપ છે અને એ ગામડાઓમાં પણ આવા બનાવો અટકાવવા માટેની આ એક ઝુંબેશના ભાગરૂપે આજે બોટાદ શહેરમાં બેંક અને જયેશ પ્રજાપતિ, GTV ન્યૂઝ, બોટાદ।